કેમ છો બાળકો? મજામાં. હું હેતલ વ્યાસ ફ્રોમ અક્ષર સ્કૂલ. તો આજે હું તમને પર્યાવરણમાં ચેપ્ટર 6માં પેજ નંબર 65 નું કરાવીશ. તો એમાં શું છે? તો જો ચિત્ર જુઓ અને જવાબ આપો. હવે તમને આ ત્રણ ચિત્ર બતાવેલા છે. તો આ ત્રણ ચિત્ર છે સેના સેના છે એ આપણે ઓળખવાના છે અને જવાબ આપવાના છે, બરાબર. તો તમને આ ચિત્ર છે એ ગોળ, એમાં એક તમારે જેવો ગોય બેઠો છે અને એ શું કરે છે? તો કે તાપણું કરે છે. તાપણું કરે છે. તો આ તાપણું છે એ કઈ સિઝનમાં આવે છે તમને ખબર છે? શિયાળામાં, બરાબર. શિયાળામાં બહુ જ ઠંડી પડતી હોય તો ગરમી લેવા માટે તાપણું કરવામાં આવે છે. તો આ ચિત્ર છે એસેનું છે શિયાળાનું. એવી જ રીતના આ બીજું ચિત્ર બતાવ્યું છે. હવે આ બીજા ચિત્રમાં શું છે? તો કે આ ગર્લ્સ છે, બરાબર. હવે એની મત એના વાળ છૂટા છે, બરાબર. નાઈને જ નીકળેલી છે અને છતાં પણ એને પરસેવા જેવું થાય છે. એટલે આ ચિત્ર છે એ સુરત દાદાનું છે. સુરત દાદા તપે છે અને ગરમી ફેંકે છે, તો બરાબર. આ ચિત્ર છે ઉનાળાનું છે, બરાબર. આ શિયાળો, આ ઉનાળો. હવે ત્રીજા ચિત્રમાં બોય છે, એ બોય આ ચિત્રમાં જો ટપકા પડે છે, બરાબર. એટલે કે આ વરસાદના છાંટા છે. અને આ બોય છે એને શું પહેરેલો છે? રેનકોટ. તો આ ચિત્ર છે એ ચોમાસાની ઋતુનું છે. ચોમાસાની ઋતુમાં વરસાદથી બચવા માટે આ બોયે શું પહેરેલું છે? તો કે આ બોયે રેનકોટ પહેરેલો છે, બરાબર. હવે પ્રશ્નના જવાબ છે. આ ચિત્ર જોઈ તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, ઠંડી પડે ત્યારે કેવા કપડા પહેરવા જોઈએ? તો ઠંડી પડે તો બધાને ખબર છે કે ગરમ ઊનના કપડા પહેરવા જોઈએ. ઉનાળામાં આપણે કેવા કપડા પહેરીએ છીએ? તો ઉનાળામાં તમને બધાને ખબર છે કે ગરમી થાય છે બહુ, એટલે ગરમીથી બચવા આપણે સુતરાઉ કપડા પહેરીએ છીએ. એટલે અહીંયા આવશે સુતરાઉ. હવે છે ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો ચોમાસામાં તમને બધાને ખબર છે મમ્મી પપ્પા બહાર જતા હોય તો વરસાદથી બચવા માટે છત્રી અથવા તો રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ. પછી છે ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા આ બોય છે એને શું કરેલું છે? તો કે તાપણું કરેલું છે. તો ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ. કપડા સ્વચ્છ રાખવા સી જાળવણી કરવી જોઈએ? તો કપડાને સ્વચ્છ રાખવા માટે કપડા ધોઈ અને એને સૂર્યપ્રકાશમાં સૂકવી અને પછી જ પહેરવા જોઈએ. તો તમને પ્રશ્નનો જવાબ આવડી ગયા કે ફરીથી એકવાર, ઠંડી પડે ત્યારે કેવા કપડા પહેરવા જોઈએ? તો કે ઠંડી પડે ત્યારે ગરમ ઊનના કપડા પહેરવા જોઈએ. ઉનાળામાં આપણે કેવા કપડા પહેરીએ છીએ? તો સુતરાઉ કપડા. ચોમાસામાં વરસાદથી બચવા આપણે શું કરીએ છીએ? તો ચોમાસામાં વરસાદથી બચવા આપણે રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ કરીએ છીએ. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા માટે આપણે તાપણું કરીએ છીએ. કપડા સ્વચ્છ રાખવા શી કાળજી કરીએ છીએ? તો કપડાને સ્વચ્છ રાખવા માટે આપણે કપડાને ધોઈ અને સૂર્યપ્રકાશમાં સૂકવીએ છીએ અને પછી સ્વચ્છ થયેલા કપડા આપણે પહેરીએ છીએ. હવે પેજ નંબર 66. હવે પેજ નંબર 66 પર શું છે? તો કે જોડકા જોડો, બરાબર. હવે તમારે આમાં જોવાનું છે જોડકા જોડો. તો જોડકા જોડવામાં શું છે? તો કે આ ઋતુમાં શું થાય છે? તો કે આ શું છે, બે છોકરાઓ બેઠા છે અને વચમાં તાપણું કરેલું છે. તો અહીંયા આ બોય છે એને શું કરેલું છે? ઠંડીથી બચવા ટોપી પહેરેલી છે. એટલે આ સિઝન કઈ છે? તો કે આ શિયાળાની સિઝન છે. એવી જ રીતે આ છત્રીનું ચિત્ર છે. તો છત્રીનું ચિત્ર, છત્રીનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો છત્રીનો ઉપયોગ આપણે ચોમાસામાં કરીએ છીએ, બરાબર ને. તો આ ચિત્ર સામે શેનું છે? ચોમાસાનું. હવે પંખો છે. તો પંખાનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો જયારે પરસેવો થાય. પરસેવો આપણને ક્યારે થાય? તો કે ઉનાળાની સિઝનમાં, બરાબર. તો ઉનાળાની સિઝનમાં આપણને પરસેવો થાય ત્યારે આપણે શું કરીએ છીએ? ત્યારે આપણે પંખો કરીએ છીએ. જો દેખાય છે ચિત્રમાં, આ બોય છે એને પરસેવો થાય છે અને એનો પરસેવો લોય છે, તો ત્યારે આપણે પંખાનો ઉપયોગ કરીશું, બરાબર. આવડી ગયું જોડકા જોડતા? કે આ ઠંડીની સિઝનમાં આ બોય છે એની ટોપી પહેરેલી છે એની સામે આવશે, છત્રી છે તો વરસાદની સામે આવશે, અને પંખો છે તો આ બોય છે કે જેને
ખૂબ જ ગરમી થાય છે, બરાબર? તો અહીંયા આ આવશે. એવી જ રીતે સામેનો પેજ, પેજ નંબર 67. તો 67 માં શું છે, તમારે આ ચિત્ર આપેલું છે, બરાબર? તો જે ચિત્રમાં આ રીતે તમને કલર પૂરતા તો આવડે જ છે, તો છત્રીના ચિત્રમાં તમારે સરસ તમને મનપસંદ ચિત્ર દોર રંગ પૂરવાના છે. એવી જ રીતે આ બોયનું ચિત્ર છે એમાં પણ તમારે મનપસંદ કલર પૂરવાના છે, અને આ ગર્લ્સનું ચિત્ર છે એમાં પણ તમારે મનપસંદ ચિત્ર દોરવાના, આપ કલર પૂરવાના રહેશે. હવે ગાડી અહીંયા ઉદાહરણ મુજબ જોડો. તો અહીંયા તમને આપેલું છે ગાડી, કીડી, એરણ, છીણી અને કાતર. તો આ ગાડી છે, બરાબર? તો ગાડીની સામે અહીંયા ક્યાં ગાડી આપેલું છે, તો અહીંયા બીજા નંબરનું ચિત્ર છે એ ગાડીનું છે, બરાબર? એવી જ રીતે કીડી, તો કીડી ક્યાં આપેલું છે, તો કીડી છે એ અહીંયા પેલું કીડીનું છે. એવી જ રીતે એરણ, તો એરણ અહીંયા સામે ચોથા નંબરનું આપેલું છે, તો અહીંયા આવશે એરણ. હવે છીણી, તો છીણી લાસ્ટ છેલ્લામાં છેલ્લું છે એ છીણી છે. કાતર, ત્રીજા નંબરનું બોક્સ છે એમાં કાતર લખેલું છે, બરાબર? તો તમને જોડતા જોડતા પણ આવડી ગયું. તો હવે આજના હોમવર્કમાં શું, તો કે આજનું હોમવર્ક છે એમાં જે એક્ટિવિટી છે રંગ પૂરો, એ તમારે રંગ પૂરીને મને એનું ચિત્ર બતાડવાનું છે, બરાબર ને? તો આજનું હોમવર્ક છે તમારે ચિત્રમાં કલર પૂરી અને ફોટો પાડીને મને મોકલવાનો છે. થેન્ક યુ.